नमस्कार विद्यार्थी मित्रों, आज आप बात करशु धोरण 9 માં विषय गणित प्रकरण नंबर 14 आंकड़ा शास्त्र विषय। ओके विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने बात करता था स्वाध्याय 14.2 विषय, जेमा आपने दाखला क्रमांक 6 સુધી પૂરો કરી નાખ્યો હતો। આજે આપણે વાત કરવાની છે દાખલા ક્રમાંક 7 થી। ઓકે, સ્વાધ્યાય 14.2 માં દાખલા ક્રમાંક 7 ध्यान आपजो। चलो पेज नंबर 218 ऊपर रकम अहीं आपेली छे। पहले आपणे रकम समझिए कि पाई नु 50 दशांश स्थान सुधी मूल्य नीचे मुजब छे के अहीं जो 3 पॉइंट पछी 1 2 3 4 5 6 7 8 9 10 11 आम 50 सुधी दशांश स्थान लंबावेलो छे, बराबर आ पाई नी किंमत छे। हवे आपणे एमां बे प्रश्न आपणने करेला छे। एमां पहेलो प्रश्न एवो छे के दशांश चिन्ह पछी आजे आपणे पॉइंट देखाय छे तेना पछी दशांश चिन्ह पछी 0 થી 9 સુધી આવતા અંકોનો 0 1 2 3 4 5 6 7 8 9 આ બધા અંકોનો આમાં ઉપયોગ થયેલો છે પોઈન્ટ પછી। 0 થી 9 સુધી આવતા અંકોનું આવૃત્તિ વિતરણ બનાવો। આપણે એક આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવશું। આ પહેલો પ્રશ્ન કોષ્ટક તૈયાર થઈ જાય પછી બીજો પ્રશ્ન કે સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કયો અંક આવે છે તે આપણે કહીશું, બરાબર। ચાલો ત્યારે હવે આપણે ગણતરીમાં ધ્યાન આપજો। तमारी पासे पाठ्यपुस्तक हशे एटले हुं अहींया पाठ्यपुस्तक वगर आखो कोष्टक तैयार करूं तो अहींया एवुं रीते लखी शकाय के दशांश संख्या पछी अहींया आवृत्ति चिन्ह अने छेल्लो आवृत्ति जे तमने त्रण खानानुं कोष्टक बनावानुं छे उभा ए ख्याल छे के कई रीतना कोष्टक बनावानुं। हवे अंको क्या क्या आवे छे तो के 0 થી 10 સુધી 0 1 2 3 4 5 6 7 8 9 અને છેલ્લે કુલ। ઓકે, ચાલો 0 કેટલી વખત આવે છે પોઈન્ટ પછીની સંખ્યામાં તો તમારી પાસે પુસ્તક છે એટલે તમે 0 ની સંખ્યા ગણો તો 0 છે 2 વખત આવતા હશે એટલે 0 2 લખી નાખું। પછી 1 કેટલી વખત આવે છે પોઈન્ટ પછી તો કે 5 વખત 1 2 3 4 5 એ તમે જાતે ગણી નાખજો। હવે કારણ કે મેં આમાં 6 દાખલા પ્રકારના શીખવાડી દીધા એ તમને પૂરેપૂરો આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે દાખલા ગણવા, કઈ રીતે કોષ્ટક બનાવવું। 2 કેટલી વખત આવે છે તો કે 2 પણ 5 વખત આવે છે, 4 ને 1 5। 3 કેટલી વખત આવે છે તો કે 3 આવે છે 8 વખત, 1 2 3 4 5 6 7 8 0 8। 4 કેટલી વખત આવે છે તો કે 4 વખત આવે છે, 1 2 3 4 0 4। 5 કેટલી વખત આવે છે તો 5 આવે છે 5 વખત, 1 2 3 4 5 0 5। 6 કેટલી વખત આવે છે તો 6 4 વખત આવે છે, 1 2 3 4 0 4। 6 4 વખત આવી ગયા। હવે 7 નો વારો, 7 કેટલી વખત આવે, 7 પણ 4 વખત આવે છે, 1 2 3 4 0 4। પોઈન્ટ પછીના જે અંકો આપ્યા છે એમાં 0 કેટલી વખત આવે, 1 કેટલી વખત આવે, 2 કેટલી વખત આવે એ બધી સંખ્યાઓ 9 સુધી દર્શાવેલી, ભાઈ 9 કેટલી વખત આવે ત્યાં સુધી, તો 8 કેટલી વખત આવે તો કે 5 વખત। ઓકે, તમે એ સંખ્યા જે રકમમાં આપેલી છે એના પરથી તમે ગણીને કહી શકો 9 કેટલી વખત છે તો કે 9 8 વખત છે। આ બધી સંખ્યાનો સરવાળો કરો તો તમને 50 મળતો હોય, કારણ કે પોઈન્ટ પછી 50 દશાંશ સંખ્યા છે એવું આપણને કીધેલું છે એટલે 50 જ થતો હોય। ઓકે, આ પહેલો આપણો જવાબ થઈ ગયો આવૃત્તિ વિતરણ બનાવ્યો। બીજા પ્રશ્નના જવાબ મેળવીએ, એમાં પણ બે પ્રશ્ન કરેલા છે। પહેલો પ્રશ્ન એવો છે કે કેટલા બાળ સોરી દશાંશ ચિહ્ન પછી સૌથી વધુ વખત કયો અંક આવ્યો એવો, તો કે સૌથી વધુ વખત કયો અંક આવ્યો છે તો અહીંયા 8 વખત ને 8 વખત, બરાબર એટલે 3 અને 9 સૌથી વધુ વખત 3 અને 9 આવ્યા છે।
અને સૌથી ઓછી વખત કયો અંક આવ્યો? તો કે સૌથી સૌથી ઓછી વખત, ચાલો અહીંયા બે એટલે ઝીરો છે, સૌથી ઓછી વખત, સૌથી ઓછી વખત ઝીરો આવ્યા છે. ઓકે, આ દાખલા ક્રમાંક સાત સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો. માત્ર આપને કોષ્ટક બનાવવાનું કીધું હતું અને બે પ્રશ્ન આપ્યા હતા કે કયો અંક સૌથી વધુ વખત આવે છે અને કયો અંક સૌથી ઓછી વખત આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? દાખલા ક્રમાંક સાત એકદમ ઇઝી દાખલાઓ છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા ક્રમાંક આઠ. ચાલો દાખલા ક્રમાંક આઠ, પેલા હું તમને રકમ બતાવીને રકમ સમજાવી દઉં. ચાલો પેલા આપણે રકમ જોઈએ, બરાબર. દાખલા ક્રમાંક આઠ ની રકમ અહીંયા આપેલી છે, રકમ 30 બાળકોને પૂછવામાં આવ્યું, 30 બાળકોનો સર્વે કરવામાં આવ્યો અને અમુક વસ્તુ પૂછવામાં આવી. શું પૂછવામાં આવ્યું? કે ગયા અઠવાડિયામાં તેમણે કેટલા કલાક ટીવી કાર્યક્રમ જોયો, એટલે ટીવી કેટલા કલાક જોઈ આપણી ભાષામાં કહીએ તો, ગયા અઠવાડિયામાં. તો તેનાથી મળતા પરિણામો નીચે પ્રમાણે હતા. કોઈ કે એક કલાક જોઈ, કોઈ કે છ, કોઈ કે બે, ત્રણ, પાંચ, એવી જુદા જુદા કલાકો ટીવી 30 બાળકોએ જોઈ, બરાબર. આ કલાકો આપેલી છે ટીવી જોયાની, કલાકો ગયા અઠવાડિયાની. એમાં બે પ્રશ્ન કરેલા છે. પહેલો પ્રશ્ન કે આ માહિતીનું પાંચ વર્ગ લંબાઈ, એટલે પાંચ પાંચના ગેપ લઈને, બરાબર, પાંચ વર્ગ લંબાઈ એટલે પાંચ પાંચના ગેપ લઈને એક વર્ગ 5 થી 10 લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, કોષ્ટક બનાવવાનું. બીજો પ્રશ્ન, કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા? તો ચાલો 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા છે તે મેળવશું અને કોષ્ટક બનાવશું. ધ્યાન આપજો હવે. ચાલો સૌ પ્રથમ કોષ્ટક આપણે બનાવીએ, બરાબર. પહેલું કોષ્ટક બનાવવા માટે ત્રણ ભાગ. તો અહીંયા માહિતી છે કલાકો, ટીવી જોયાની કલાકો, તો કે કલાકોની સંખ્યા, પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, કે કલાકો છે એના આપણે વર્ગ લેવાના કીધા, પાંચ વર્ગ લંબાઈ એટલે પાંચ પાંચના ગેપ વાળી. તો 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 સુધી લેશું આપણે, કારણ કે વધુમાં વધુ કલાક જે છે તે રકમમાં કઈ આપી છે જોઈએ એ પ્રમાણે છેલ્લો આંકડો લેવાનો હોય. તો વધુમાં વધુ અહીંયા આપણને 17 કલાક આપે, એટલે પાંચ પાંચનો ગેપ લઈએ તો અહીંયા 15 થી 20 સુધી આવે, પછી આગળ લેવાનું નહીં, તમને ખ્યાલ જ છે. હવે અહીંયા આવી જાય કુલ શબ્દ. ત્યાર પછી 0 થી 5, એટલે 5 લેવાના નહીં, 0, 1, 2, 3, 4 લઈ શકો. તો એવી કલાકોની સંખ્યા કેટલી છે? તો એવી કલાકોની સંખ્યા ગણીએ તો 10 થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા 10 લખી નાખું. ત્યારબાદ 5 થી 10, એટલે કે 10 નહીં લેવાના, 5 કલાક 6, 7, 8, 9 કલાક કેટલા કેટલી મળે છે? તો કે 13. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો અહીંયા 13 લખવાના. પછી 10 થી 15 કલાક, એટલે 10, 11, 12, 13, 14 કલાક સુધી લઈ શકાય. તો એવા 5 મળે પરિણામો, 1, 2, 3, 4, 5, 0, 5. 15 થી 20, એટલે 15 કલાક, 16, 17, 18, 19 કલાક સુધી આવતું હોય તેવા બે પરિણામો છે, 1, 2, એટલે 0, 2. અહીંયા આપણે કુલ આવૃત્તિ લખીએ તો આપણે 30 કીધેલું હતું, 10, 23, 23, 24, 25, 25 ને 5, 30, બરાબર. તો અહીંયા 30 મળી ગયા. આ આવૃત્તિ કોષ્ટક તૈયાર. તમે આમ વ્યવસ્થિત ખાના પાડી દેજો, બરાબર, સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને. બીજો પ્રશ્ન એમાં શું કરેલો છે? બીજો પ્રશ્ન એવો છે, ધ્યાન આપજો, કે કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા? તો 15 કરતા વધુ, તો અહીંયા 15 કરતા વધુ આપણે જોઈએ તો અહીંયા 15 કરતા વધુ, એટલે અહીંયા 15 થી 20, 15 થી વધુ, એટલે 15 થી 20 ના 2. તો અહીંયા લખી શકાય બીજો જવાબ, કે
બે બાળકો બે બાળકો અઠવાડિયામાં બે બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા. ક્લિયર? બે બાળકો એવા હતા જે 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન એટલે કે ટીવી જોતા હતા. ક્લિયર? આ દાખલા ક્રમાંક 8 પૂરો થઈ ગયો. સંપૂર્ણ રીતે તમે અહીંયા જોઈ શકો છો, એકદમ ઇઝી દાખલાઓ છે. બરાબર, ત્યારબાદ દાખલા ક્રમાંક 9 જોઈએ આપણે. ચાલો, આ સ્વાધ્યાયનો છેલ્લો એટલે કે 9મો દાખલો. અહીંયા રકમ આપેલી છે, તમે જોઈ શકો. ચાલો હું પહેલા રકમ તમને સમજાવી દઉં કે એક કંપની છે, એક વિશિષ્ટ પ્રકારની કારની બેટરી બનાવે છે. 40 બેટરીના આયુષ્યની વર્ષમાં માહિતી નીચે મુજબ છે. આયુષ્ય એટલે કે એ બેટરી કેટલો સમય ચાલી શકે, પછી બેટરી ફેલ થઈ જાય, બંધ થઈ જાય. બરાબર, તો 40 બેટરીનું અહીંયા માહિતી આપેલી છે કે 2.6 વર્ષ ચાલે એવી બેટરી છે, 3 વર્ષ ચાલે, 3.7 વર્ષ ચાલે, 3.2 વર્ષ ચાલે, એવી જુદી જુદી બેટરીઓ 40 બેટરીઓ આપેલી છે. આ માહિતીનું 0.5ની વર્ગ લંબાઈ લઈને એટલે કે 0.5નો ગેપ લઈને 2.5 વર્ગથી શરૂઆત કરીને એક વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક બનાવો. 2થી શરૂઆત કરીએ તો અહીંયા નાનામાં નાનું અવલોકન 2 હોવું જોઈએ, તો એવું આપણને કીધું હોય. ચલો, નાનામાં નાનું અવલોકન કેટલું છે? 2.3. ચલો, નાનામાં નાનું 2.3 છે, અહીંયા 2.2 નાનામાં નાનું, એટલે 2થી શરૂ કરી 2.5 સુધી લેવાનું છે, 0.5નો ગેપ. બરાબર, 2 થી 2.5, પછી 2.5 થી 3, 3 થી 3.5, એવી રીતે 0.5ના ગેપવાળું એક આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. બાકી કાંઈ પ્રશ્ન કરેલો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, દાખલા ક્રમાંક 9માં તો કોષ્ટક બનાવવા માટે 3 માહિતી હોય છે. તમને ખ્યાલ છે કે બેટરીનું આયુષ્ય, પહેલો ભાગ છે બેટરીનું આયુષ્ય, કેમાં આપેલું છે તો કે વર્ષમાં, પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. ઓકે, ચાલો વર્ષમાં આપણે જોઈએ તો આપણે 2થી શરૂ કરવાનું કીધું, 2 થી 2.5, 5.5નો ગેપ, આમાં 0.5 એડ કરો તો 2.5 થી 3.0, આમાં 0.5, 3 થી લઈને 3.5 સુધી ક્યાં સુધી લઈ જવાનું? તો અહીંયા માહિતીમાં વધુમાં વધુ આપણને કેટલા આપેલા છે તેના પર આધારિત રહે. બરાબર, ચાલો અહીંયા માહિતી છે એમાં વધુમાં વધુ કેટલો અંક આપેલો છે તો માહિતીમાં જો 4 પોઈન્ટ સમથિંગ છે, 4.6 છે, વધુમાં વધુ 4.6. ચાલો 4.6 આવી જતું હોવું જોઈએ, તો 3.5 થી 4.0 થી 4.5, અને આનાથી વધારે જોઈએ છે એટલે 4.5 થી 5 સુધીનું એક ખાનું બનાવવું પડે. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપજો, છેલ્લું ખાનું કુલનું 2 થી 2.5 એવા અવલોકનો, એટલે 2.5 નહીં લેવાનું, 2 લેવાનું, 2.1, 2.2, 2.3 ને 2.4 સુધીના અવલોકનો મળવા જોઈએ. તો એવા અવલોકનો મળે છે 2, અહીંયા 0.2 લખી નાખું, 2.5 થી 2.9 એટલે કે 3 લેવાના નથી, એવા 6 મળે, 5 ને 1 6 0 6, 3 થી 3.5 તો એવા 14 મળે છે. કેટલા? 14, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, તો અહીંયા લખી નાખું 14. 3.5 થી 4, તો 3.5 થી 4 મળે એવા 11 છે, 1 2 3 4 5 6 7 8 9 10 11, તો અહીંયા 11 લખી નાખું. 4 થી 4.5, તો એવા છે 4 અવલોકન, 1 2 3 4 0 4,
चार पॉइंट पांच थी पांच हो त्रण अवलोकन एक बे त्रण जीरो त्रण आ बधा ना सरवाळो कर नाखो एटले कुल आवृत्ति चालीस बेटरी बात थती हती एटले अहीं कुल सरवाळो चालीस थतो हशे। आ कोष्टक तैयार करी नाखो एटले आपणो दाखलो पूरो। दाखला क्रमांक नौ में मात्र आवृत्ति कोष्टक बनावानुं कीधुं हतुं, आ प्रमाणे कोष्टक बने। ओके विद्यार्थी मित्रों, क्लियर? दाखला क्रमांक नौ तमे अहीं जोई शको छो। हवे विद्यार्थी मित्रों, एक वस्तु ध्यान आपजो के तमारे आना पहला उदाहरण एक थी चार आवी गया छे, बराबर छे? मैं भणावेला नथी आ पाठ्यपुस्तक में आ प्रकरण ना, बराबर छे? के उदाहरण एक थी चार तमारे जाते गणवाना छे, एक वार जाते गणवाना छे एक वार, बराबर छे? अने जो एमांथी न आवड़े तो मने पूछजो, हूँ तमने शीखवाड़ीश। क्लियर? आ थई गयो स्वाध्याय 14.2 संपूर्ण रीते पूरू। नेक्स्ट लेक्चर में आपणे वात करशुं स्वाध्याय 14.3 थी, बराबर छे? जेमा आलेखो आवशे, लंब आलेख छे, पछी स्तंभ आलेख छे अने आवृत्तिना बहुकोणो ए प्रकारनो आलेख छे। त्रण प्रकारना आलेख विशे आपणे माहिती मेळवशुं अने तेना परथी आपणे दाखलाओ गणीशुं। ओके विद्यार्थी मित्रों, खास के अपना जेटला बधा प्रकरणों पूरा थई गया, प्रकरण एक बे त्रण चार पांच छ अने संभावना एटले के केटलामुं प्रकरण हतुं ते पंदरमुं अने आंकड़ा शास्त्र अत्यारे रनिंग चौदमुं, बराबर? एक बे त्रण चार पांच छ सात आठ, आठ कुल प्रकरणों अपना तैयार थई गया छे, बराबर? एमां आठमुं रनिंग छे। आठे आठ प्रकरणों छे ए समयांतरे रिविजन करता रहेजो, बराबर? एवं न करता के चलो आ प्रकरण हाली गया छे एक थी छ, ए जोवात नथी। समयांतर बधा प्रकरण रिविजन करजो, वाँचता रहेजो, व्यवस्थित आनी पाकी बुक बनाई नाखजो। ओके, बे वखत तमारे होमवर्क में आवे तो एम करवानुं, एक वक्त पाकी बुक में लखी नाखाय अने एक वक्त रफ नोट में लखी नाखाय, बराबर छे? आ रीतना तमे लखो तो एक व्यवस्थित पाकी बुक तैयार थई जाय, जो कि बे पाकी बुक तैयार थी जाए एवं विचार करो तो, बराबर? एटले खास बे वक्त लखवानुं महत्व ए छे के बे वक्त लखो तो व्यवस्थित रीते तमने मगज में बेसी जाय अने याद रही जाय। क्लियर? आ बधा पाठ रिविजन करता रहेजो समयांतरे, अने जे पण टेस्ट आवे ए टेस्ट व्यवस्थित रीते आपजो, ज्यां न आवड़े त्यां मने पूछजो तम तारे, बराबर? पछीथी हूँ तमने शीखवाड़ी, एटले तमारे जाते टेस्ट आपी देवानी छे। क्लियर? नेक्स्ट लेक्चर में आपणे स्वाध्याय 14.3 थी आगळ जोशुं।